हेलो स्टूडेंट, आजना लेक्चर नी अंदर आपणे जोवाना छीए 11th नी अंदर कार्बनिक रसायण विज्ञान मां आईयूपीएसी नामकरणना नियमोनो बीजो भाग। प्रथम भाग हजु सुधी नथी जोयो तो आई बटन ऊपर क्लिक करो अने त्यां जईने प्रथम तेने जोई लो। अने आजे आपणे जोवाना छीए बीजा त्रण नियमो विशे। तो शुरू करीए छीए आपणे आजनो लेक्चर। तो स्टार्ट करिए छे चौथा नियम थी। तो चौथो नियम छे, जो संयोजन मां विस्थापित समूहों जेनी अंदर आपणे पूर्वक धरावता समूहनी वात करिए छे, आमां तो विस्थापित समूहों जेवा के हेलाइड એટલે કે FCL BRI અથવા આલ્કાઇલ એટલે કે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ વગેરે હાજર હોય તો તેમને ઓછામાં ઓછું નંબર આપવો। એટલે યાદ રાખવું, પ્રથમ ઓછામાં ઓછો નંબર આપવો ડાબી સાઈડ કે જમણી સાઈડથી, ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં નામકરણ કરવું। એકવાર નંબર આપી દઈએ પછી આપણે અંગ્રેજી મૂળાક્ષર ABCD પ્રમાણે નામકરણ કરવાનું છે। ઉદાહરણ જોઈશું એટલે વધુ ખ્યાલ આવશે તમને। ઉદાહરણ લઈએ, ફર્સ્ટ નંબર જો આપણને આ રીતે આપેલું છે, અહીંયા છે CL અને અહીંયા આપી દીધું છે આપણને BR, ક્લિયર? તો CL અને BR બંને આપેલું છે, અહીંયાથી નંબર જુઓ 1 2 અને અહીંયાથી જુઓ 1 2 અને 3। તો ઓછો નંબર કઈ બાજુ થશે? તો ડાબી સાઈડ થી। તો અહીંયા 1 2 3 4 5 અને 6 આ રીતે દર્શાવી શકીએ છીએ। CH3 CH CH2 CH CH2 CH3 અહીંયા છે BR, અહીંયા છે CL, નંબર અહીંયાથી આપ્યો આપણે 4 5 અને 6। અંગ્રેજી મૂળાક્ષર તો બ્રોમો એટલે બી થી શરૂ થશે, ક્લોરો તો સી થી શરૂ થશે। સ્પેલિંગ યાદ હોવા જોઈએ આપણને, એનો પહેલો જે અક્ષર છે એના આધારે। તો બી અને સી માં ABCD પ્રમાણે બી પહેલા આવશે, તો નામકરણ ની અંદર લખીશું આપણે 4-bromo, ત્યારબાદ 2-chloro અને ત્યારબાદ 6 છે તો આપણે કહી દઈશું હેક્ઝેન, ક્લિયર? તો ખૂબ જ સરળતાથી નામકરણ કરી શકીએ છીએ। યાદ રાખવાનું છે ઓછામાં ઓછો નંબર અને ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષર। સેકન્ડ નંબર જો આપણને આ રીતે આપેલું છે, તો હવે અહીંયા તમે જુઓ પહેલા લાંબી શૃંખલા 1 2, અહીંયા બી જુઓ 1 અને 2, એટલે અહીંયાથી ગણશો કે અહીંયાથી ગણશો કોઈ ફરક નથી પડવાનો। તો અહીંયાથી લો 1 2 અને 3 ઉપર છે, બરાબર છે? અહીંયાથી તમે જોશો તો અહીંયા 1 2 અને 3 એટલે બંને સાઈડથી અહીંયા 1 અને 2, તો અહીંયા તમે જો 1 અને 2 આવી રહ્યો છે, અહીંયા 1 2 અને 3 આવી રહ્યો છે। તો હવે એના માટે આપણે શું કહી શકાય? તો ઓછામાં ઓછો નંબર લેવાનો છે, મેં કીધું એ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે ફક્ત। અને જ્યારે સેમ નંબર આવી જાય જેમ હાલમાં આવ્યો છે, એના માટે આના પછીનો એક નિયમ જોઈએ છે જેમાં તમને ખ્યાલ આવી જશે। તો આપણે અહીંયાથી 1 2 3 4 5 6 7 અને 8 દર્શાવવું હોય તો કેમના દર્શાવીશું આપણે? CH3 CH2 CH CH2 CH3 અહીંયા છે CH3 અહીંયા છે CH2 CH3, નંબર અહીંયાથી 1 2 3 4 5
सिक्स सेवन अने एट। हवे जो अहींया आ इथाइल छे अने आ मिथाइल छे, इथाइल छे तो अहींया आवशे ई अने अहींया मिथाइल छे तो आवशे एम। हवे ई अने एम नी अंदर पहेलो कोण आवे? तो इथाइल आवशे, तो पहला आपणे एनाथी शुरू करीशुं, सिक्स इथाइल, त्यारबाद टू मिथाइल અને આઠ છે તો ઓક્ટેન, તમારે તો સડંગ જ લખવાનું છે, ઓક્ટેન ક્લિયર? તો ખૂબ જ સરળતાથી તમે નામકરણ કરી શકો છો, અને મેં કીધું એ પ્રમાણે જો બંનેના સેમ નંબર આવતા હોય તેના માટે આના પછીનો નિયમ છે, એટલે કે નિયમ નંબર પાંચ છે। હવે એ પણ યાદ રાખજો, એક કરતા વધુ આવે તો ડાય ટ્રાય ટેટ્રા આ બધાને અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવામાં આવતા નથી, એટલે જો કોઈ જગ્યાએ તમને આવું આપી દીધું છે, તમારે તો ફક્ત ત્રણેયના ઓછા નંબરને જ ફોલો કરવાનો છે, બીજું કંઈ જ નહીં, બરાબર? ચલો, તો તમને કોઈ જગ્યાએ આવું આપી દીધું છે, બી આર સીએલ, અહીંયા આપી દીધું છે બી આર, ક્લિયર? તો હવે અહીંયાથી નંબર જુઓ, વન ટુ અને થ્રી છે, અહીંયા જુઓ વન અને ટુ છે, ક્લિયર? તો હવે આ બાજુથી જ ઓછો નંબર મળવાનો છે અને ત્રણેય નંબર મળવો જોઈએ, તો અહીંયાથી જ ખબર પડી રહી છે। તો આપણે અહીંયા કહી રહ્યા છીએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટ, બંધારણ જોઈશું, સી એચ થ્રી સી એચ સી એચ ટુ સી એચ સી એચ ટુ સી એચ, ત્યારબાદ છે સી એચ ટુ સી એચ થ્રી, અહીંયા છે બી આર, અહીંયા છે સીએલ અને અહીંયા છે બીઆર। હવે જો બ્રોમિન બે વાર આવી રહ્યો છે, યાદ રાખજો, તો ત્યાં ડાય બ્રોમોને આધારે તમારે ડી નથી લેવાનું, પણ બ્રોમોને આધારે બી જ લેવાનું છે, ક્લિયર? એટલે આપણે તો અહીંયા નંબરને આધારે કહીએ તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એટ, તો ટુ નંબર ઉપર બ્રોમિન છે, સિક્સ નંબર ઉપર, તો પહેલા નામકરણ એનું જ કરવાનું છે। તો પહેલા આપણે અહીંયા શું કહીશું, ટુ સિક્સ ત્યારબાદ આઠ છે તો આપણે એને કહી દઈશું ઓક્ટેન, ક્લિયર? તો યાદ રહી જાય। હવે ક્યાંક એવું આવી જાય જેની અંદર આ બાજુ અને આ બાજુ આ બંનેના નંબર સેમ હોય, તો પછી આ ત્રીજા વાળાને ઓછો આપવાનો, ઓવરઓલ એટલું યાદ રાખવાનું કે ત્રણેયને ઓછો નંબર મળવો જોઈએ, ત્યારે જ તમે સાચું નામકરણ કરી શકો છો, ક્લિયર? તો હાલમાં જોયું છે આપણે, એ છે નિયમ ચાર વિશે। હવે જોઈએ છે આપણે પાંચમો નિયમ, પાંચમો નિયમ જે છે એ ચોથા નિયમ પર જ આવે, એટલે આપણે એ જ વિસ્થાપિત સમૂહની વાત કરી રહ્યા છીએ, પણ જો વિસ્થાપિત સમૂહો સમાન સ્થાન પર, સમાન સ્થાન પરનો મતલબ થાય છે સમાન નંબર હાજર હોય તો, માન લો કે બંને સાઈડથી સેમ નંબર મળી રહ્યો છે, તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ક્રમ પ્રમાણે ઓછામાં ઓછો નંબર આપવો, તો એ કેસની અંદર આપણે ઓછામાં ઓછો નંબર કઈ રીતે ડિસાઈડ કરીશું, ઉદાહરણ જોઈએ એના માટેના, આપણે ઉદાહરણ, તો ઉદાહરણ ની અંદર છે અહીંયા આપણે અહીંયા લઈ લઈએ ફર્સ્ટ નંબર, આ રીતે તમને આપેલું છે દાખલા તરીકે, અહીંયા આપી દીધું છે સીએલ અને અહીંયા આપી દીધું છે બીઆર, ક્લિયર? હવે અહીંયાથી જુઓ વન અને ટુ, અહીંયાથી પણ જુઓ વન અને ટુ, બંને સાઈડથી સેમ નંબર આવી ગયો છે, તો હવે ધ્યાન રાખવાનું છે અહીંયા, અહીંયા બ્રોમિન છે એટલે અહીંયા
અને અહીંયા ક્લોરિન છે તો સી. બી અને સી માં પહેલું કોણ આવશે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે? તો બી આવશે. તો નંબર તમારે અહીંયાથી આપવો પડશે, 1 2 3 4 5, એ રીતે 6. ક્લિયર? તો પછી અહીંયા આપણે શું કહીશું, CH3 CH CH2 CH2 CH CH3 CL છે, અહીંયા અહીંયા છે BR, 1 2 3 4 5 અને 6. નામકરણ બી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જ કરવાનું છે આપણે, તો બ્રોમિન જ પહેલો લઈશું. તો નામ શું થશે અહીંયા, 2 બ્રોમો 5 ક્લોરો, અને 6 છે તો આપણે કહીશું હેક્ઝેન. ક્લિયર? તો નામકરણ ખૂબ જ સરળ છે, તમે જોઈ શકો છો, સરળતાથી નામકરણ કરી શકીએ છીએ. તો દરેક વખતે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ આવો કેસ આવી જાય ત્યારે તમારે કોનો યુઝ કરવાનો છે, તો અંગ્રેજી મૂળાક્ષરનો યુઝ કરવાનો, એના પ્રમાણે તમારે નંબર જે છે એ આપી દેવાના છે. ક્લિયર? તો યાદ રહી જાય બધાને. આ જ રીતે બીજું કંઈ આપી દીધું હોય તમને, આ જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ આપણે, કે તમને અહીંયા આપી દીધું છે એ છે મિથાઇલ આપ્યું છે અહીંયા, અને અહીંયા આપી દીધું છે તમને બ્રોમિન. ક્લિયર? તો અહીંયા નંબર જુઓ 1 2 અને 3, અહીંયા બી તમે જુઓ 1 2 અને 3. તો પછી એક કેસની અંદર શું કરીશું આપણે, બ્રોમિન નો બી આવે, મિથાઇલ નો એમ આવે, તો બી ને આપણે ઓછો નંબર આપીશું, 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા CH3 CH2 CH CH2 CH થર્ડ નંબર છે અહીંયાથી, CH2 CH CH2 CH3. તો આને આધારે આપણે લઈએ અહીંયા, તો અહીંયા યાદ રાખી લેવાનું બંને માટે મહત્વનું શું છે, બંને સાઈડથી 3 નંબર મળી રહ્યો છે એ મહત્વનું છે, ટોટલ 7 કાર્બન છે. તો અહીંયા છે બ્રોમિન, અને અહીંયા મેં કીધું એ પ્રમાણે CH3, એટલે નંબર આપણે લીધો છે 1 2 3 4 5 6 અને 7. હવે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે બી એટલે બ્રોમિન પહેલા આવશે, પછી CH3 આવશે. તો પહેલા આપણે શું કહીશું અહીંયા, 3 બ્રોમો, ત્યારબાદ આપણે કહીશું 5 મિથાઇલ, અને ત્યારબાદ આપણે કીધું કે 7 છે તો અહીંયા કહી દઈશું હેપ્ટેન. ક્લિયર? તો યાદ રાખવું ખૂબ જ સરળ છે. થર્ડ નંબર આ જ રીતે જો તમને આપી દીધું હોય આ રીતે, આ રીતે, તો અહીંયા તમે જુઓ 1 2 અને 3, 1 2 અને 3, પણ આ ઇથાઇલ છે ને આ મિથાઇલ છે, ઇથાઇલ ની અંદર ઈ આવે, મિથાઇલ માં એમ આવે, તો પહેલા ઇથાઇલ ને ઓછો નંબર આપવો પડશે. તો નંબર અહીંયા લઈશું 3 4 5 6 7 અને 8. તો CH3 CH2 CH થર્ડ નંબર, પછી 6 નંબર ઉપર છે, ત્યારબાદ CH2 CH3. અહીંયા છે CH2 CH3 અને અહીંયા છે CH3. તો નંબર અહીંયાથી લીધો 1 2 3 4 5 6 7 અને 8. શા માટે લીધો? ઇથાઇલ નો ઈ, મિથાઇલ નો એમ. અને આવું ક્યારે કરવાનું? જ્યારે સમાન નંબર મળતો હોય ત્યારે જ, નહીતર આપણે આગળનો નિયમ જોઈ ચૂક્યા છીએ, ઓછામાં ઓછો નંબર. તો હવે આની અંદર ઇથાઇલ જ પહેલો આવશે, એટલે અહીંયા 3 ઇથાઇલ, ત્યારબાદ 6 મિથાઇલ, અને અહીંયા 8 છે તો આપણે કહી દઈશું ઓક્ટેન. ક્લિયર? તો આશા રાખું છું કે તમને નિયમ જે છે એ ખ્યાલ આવી ચૂક્યો છે. તો આપણે નિયમ જોયો છે 5 નંબરનો, અને ત્યારબાદ આપણે જોઈએ છીએ 6ઠા નંબરનો, જે છે દ્વિબંધ અને ત્રિબંધ માટે. હવે જોઈએ છીએ આપણે 6ઠા નિયમ વિશે. 6ઠો નિયમ જે છે એ દ્વિબંધ અને ત્રિબંધ માટે છે. જો સંયોજનમાં દ્વિબંધ અને ત્રિબંધ બંને હાજર હોય,
तो बे रीते नामकरण थशे, जो बन्ने ना नंबर अलग अलग आवता होय तो त्या फक्त लेवानुं छे आपणे ओछामां ओछो नंबर आप। आ खूब ज अगत्यनुं छे, ओछामां ओछो नंबर आपवानो छे बस। खाली के रीते उदाहरण लईए आपणे, वन नंबर तमने आपी दीधो है, आ रीते अहीं डबल बॉन्ड छे, अहीं ट्रिपल बॉन्ड छे, અહીંયાથી નંબર જો વન અને ટુ આવે છે, અને અહીંયા જો વન આવે છે તો ઓછો નંબર અહીંયા છે, વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ, ક્લિયર? પંદાણ લઈએ તો સી એચ ટ્રિપલ બોન્ડ કાર્બન, આ કાર્બનની સંયુક્તતા પૂર્ણ જ છે, ત્રણ એક ચાર એટલે ત્યાં કોઈ હાઇડ્રોજન નહીં હોય, આની વાત કરીએ આપણે સી એચ ટુ, ત્યારબાદ સી એચ ડબલ બોન્ડ સી એચ સી એચ થ્રી, વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ। હવે ધ્યાન રાખજો સાતમા નિયમની અંદર તમને ખ્યાલ આવશે અગ્રિમતા ક્રમ વિશે, જે સૌથી અગત્યનું છે, એમ સમજી લો કે આયુપીએસી નામકરણનો મેન નિયમ જે છે સાતમો નિયમ છે, તો ત્યાં જ આપણે જોવાના છે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ માટે। તો અહીંયા હાલમાં યાદ રાખી લેજો કે દ્રિબંધનું નામકરણ પહેલા કરીએ છીએ અને પછી આપણે ત્રિબંધનું કરીએ છીએ, એટલે લખતી વખતે ત્રિબંધ પહેલા લખાશે પછી ત્રિબંધ લખાશે, એનું કારણ જે છે સાતમા નિયમમાં તમને ખબર પડશે, ક્લિયર? ચલો હવે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય તો એની અંદર આપણે મીથ ઈથ પ્રોપ બ્યુટ લઈએ છીએ, એ જ રીતે નામકરણ કરવાનું છે। તો છ કાર્બન છે તો શું કહીશું, હેક્સ પહેલા ડબલ બોન્ડ, તો આ નંબર લેવાનો પહેલા, ફોર નંબર ફોર ઈન, અને ત્યારબાદ વન ઉપર છે તો અહીંયા શું કહીશું, વન આઈન, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો છે બધાને? આની અંદર બીજું એક ઉદાહરણ લઈ લઈએ, આ જ રીતનું ઉદાહરણ પણ એમાં થોડો ફરક, માની લો કે હવે અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા ટ્રિપલ બોન્ડ છે, તો પણ સેમ નિયમ, વન અને ટુ, વન તો અહીંયા જ નંબર આપવાનો છે, ક્લિયર? એટલા માટે આ જાણવું ખૂબ જરૂરી છે, જો નિયમ ના ખબર હોય તો ત્યાં ભૂલ થવાના ચાન્સ છે, એટલે યાદ રાખવાનો છે। ક્લિયર? નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ, હવે બંધારણ બે જોવામાં સેમ લાગી શકે છે તમને, પણ સેમ નથી, એટલે હવે નામકરણ કરીશું તો હવે શું થશે, હેક્સ ફરીથી ઇન વાળું પહેલા, તો હવે આવી જશે વન ઇન, જ્યારે આવી જશે ફોર આઈન, ક્લિયર છે? તો ખ્યાલ આવી ચુક્યો હશે બંને અંદર શું ફરક છે, આ ત્યારે લેવાનું છે જ્યારે બંનેના નંબર જુદા જુદા હોય। હવે બી, જો બંનેને સમાન નંબર મળે તો હાલ્કિનને પ્રથમ પસંદ કરવો, આ બીજો નિયમ છે આપણો, માન લો કે બેને સેમ આવે તો પછી હાલ્કિનની સાઈડથી નંબર આપવાનો, એટલે ઉદાહરણ લઈ લો, અહીંયા માની લો કે આ જ રીતનું ઉદાહરણ, અહીંયા છે ટ્રિપલ બોન્ડ અને અહીંયા છે ડબલ બોન્ડ, આવું આપી દીધું છે તમને, અહીંયા ભી વન નંબર છે અહીંયા ભી વન નંબર છે, તો પછી યાદ રાખજો ડબલ બોન્ડ ને તમારે પસંદ કરવાનું છે અહીંયા, તો અહીંયા લખીશું આપણે વન ટુ થ્રી ફોર ફાઈવ ને સિક્સ, તો આ કેસ ખાસ યાદ રાખી લેવાનું છે તમારે, સી એચ ટ્રિપલ બોન્ડ સી સી એચ ટુ સી એચ ટુ સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ, લખતી વખતે તો સેમ જ નિયમ લાગવાનો છે, એટલે ઇન પહેલા પછી અહીં, ફરીથી છ છે તો શું કહીશું આપણે, હેક્સ વન ઇન, અને ફાઈવ નંબર ઉપર છે તો આપણે કહીશું ફાઈવ આઈન, ક્લિયર છે?
બરાબર, તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ચૂક્યો છે કે જ્યારે પણ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ સાથે હોય તો આ બંને નિયમોની માહિતી હોવી જરૂરી છે, એના આધારે તમે નામકરણ સરળતાથી કરી શકો છો. તો આજના લેક્ચરની અંદર આપણે જોયા છે બીજા ત્રણ નિયમો વિશે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે જોવાના છે સૌથી મહત્વનો એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાતમો નિયમ.